નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. કચ્છથી અમારા રિપોર્ટર સોનલ વાડા સાથે. આજરોજ કચ્છના ભુજ ખાતે રાજકોટના અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન 6 અને કચ્છના ભુજ ખાતે સર્વપ્રથમ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમસ્ત કચ્છી લુહાર સમાજના પ્રમુખો કૈલાશભાઈ પઢારિયા, કચ્છ ભુજ પ્રમુખ વર્ષાબેન ચંદ્રેશભાઈ ઉમરાણીયા, ભુજ મહિલા મંડળ પ્રમુખ તેમજ કાશ્મીરાબેન અશોકભાઈ ઉમરાણીયા, મહામંત્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમૃતભાઈ વાઘેલા, ઉપપ્રમુખ નીલમબેન વાઘેલા, યોગેશભાઈ વાઘેલા, નયનભાઈ વાઘેલા તેમજ જિજ્ઞેશભાઈ પરમાર, વૈશાલીબેન પરમાર, ચેતનભાઈ લક્ષ્મીદાસ વાઘેલા, રશ્મિબેન ચેતનભાઈ વાઘેલા, હિનાબેન રાજેશભાઈ ઉમરાળિયા, અખિલ કચ્છી લુહાર જ્ઞાતિ મહિલા મંડળ પ્રમુખ, BJP મહિલા મંત્રી, તાલુકા મહિલા મંત્રી, લુહાર યુવા સિંહસ્થ સેના મંત્રી મનીષાબેન પઢારિયા, ભચાઉ પ્રમુખ તેમજ કચ્છ લુહાર શક્તિના તંત્રી શ્રીમતી વૈશાલીબેન ચંદ્રેશભાઈ પિત્રોડા તેમજ લોકસામના ન્યૂઝ ચેનલના રિપોર્ટર શૈલેન્દ્રભાઈ પિત્રોડા તેમજ નખત્રાણા, ભુજ, ભચાઉ, ગાંધીગ્રામ, આદિપુર વગેરે ગામોથી પ્રમુખો તેમજ કાર્યકર્તાઓ, મહેમાનો વગેરે થઈ 1500 જેટલી સંખ્યામાં લોકો આજે રહ્યા હતા. બપોરે 1-6 ફોર્મ ભરવામાં આવ્યું તેમજ યુવક યુવતીઓના પરિચય તેમજ પ્રમુખ હોદ્દેદારોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર હર્ષાબેન મારુએ કર્યું હતું, ત્યારબાદ અલ્પાહાર કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. નિષ્કલંક કર્યું. અરે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભટભટ ચારો વે, એવા ગુરુજી મન્યા. દીકરા દીકરીનું સપન કરવું, આપણે એને લાખો રૂપિયા ભણાવતા હોય છે, પણ આપણે શરૂઆત કે આપણે સંસ્કાર કરી પહેલેથી આપતા બહેને જેમ કીધું ક્યારેક ક્યારેક કટુ વાણી બની, પણ એ આજના જમાનામાં જોઈ તો એ એકદમ સાચી વસ્તુ છે. મારી નાની વસ્તુ છે એવી કે આપણે ગમે ત્યારે આપણા દેવસ્થાને જઈ, આપણા ઓળખીતાના ઘરે જઈ, ગમે ત્યાં જતા હોય ને તો આપણે આપણા સંતાનોને ભેગા જ રાખી, કારણ કે એ આપણા દેવસ્થાને આપણો સંબંધીનો ઘરે જશો તો એ બે વાત જાણવા મળશે ને એને સંબંધીથી પ્રેમ થશે. આપણા બેન અશોકભાઈ છે અહીંયા રાજકોટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરસ પરિચય મેળવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે ખૂબ જ સારો હતો. એમાં દીકરાઓએ અને દીકરીઓએ ખૂબ જ હોંશથી ફોર્મ ભરાવ્યા અને ખૂબ જ ઉત્સાહભેર કાર્યક્રમ થયો, અને તેમાં છોકરાઓ અને છોકરીઓ બિના સંકોચે સ્ટેજ ઉપર પણ આવ્યા. પણ એ ખૂબ મોટી વાત કહેવાય કે સ્ટેજ ઉપર આવવું એ ખૂબ ખુશીની વાત હતી અમારા માટે, ને કચ્છ ભુજમાં આ સૌ પ્રથમ કાર્યક્રમ થયો એમના માટે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ રશ્મિબેન છે, ચેતનભાઈ વાઘેલા છે, અમે સુખપર રહીએ છીએ. આ પ્રોગ્રામ બહુ સારો થયો, બધાને બહુ મજા આવી ગઈ, ને બીજી વખત આવો પાછો કચ્છમાં પ્રોગ્રામ થાય એવી આશા રાખું છું. થેન્ક યુ. આપનો પરિચય આપો. મારું નામ ઉમરાણીયા વર્ષા ચંદ્રેશ છે. હું ભુજ સમાજમાં મહિલા મંડળમાં પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું. આજે અહીંયા કચ્છમાં અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલો હતો, પરિચય મેળો. એ કાર્યક્રમ બહુ સારો થયો છે. અહીંયા કેવો સપોર્ટ મળ્યો તમને? સપોર્ટ બહુ સારો મળ્યો છે, બધાનો સહયોગ પણ સારો હતો, છોકરા છોકરીઓ હાજર હતા, ને સારો પ્રોગ્રામ થયો છે. અને કેવું લાગ્યું આ કાર્યક્રમમાં? કાર્યક્રમ બહુ સારો થયો છે. ને થોડાક ટાઈમ પછી પાછો બીજી વાર પણ આવો કાર્યક્રમ કરીએ તો આનાથી પણ વધારે સારો થાય. મારું નામ છે ચેતન લક્ષ્મીદાસ વાઘેલા,
ગામ સુખપર કચ્છ. આજનો કાર્યક્રમ વિશે થોડા બે શબ્દ કહેશો? બહુ કાર્યક્રમ સારો, આઝાદી પબ્લિક હતી, બહુ પ્રોગ્રામ સારો નીકળ્યો. અમે બહુ પબ્લિકને જોશ બી પબ્લિકને સારો હતો. અને આ કાર્યક્રમ કેવો લાગ્યો તમને? બહુ સરસ એકદમ લાગુ કાર્યક્રમ. અમને કચ્છમાં પહેલી વાર પ્રોગ્રામ આવતો છે, મનપસંદગી મેળો. કેવો સપોર્ટ મળ્યો બધાનો? સપોર્ટ બહુ, રિસ્પોન્સ બહુ સારો મળ્યો. પહેલો તમારો આયોજન હતો, બહુ એમ સફળ મળ્યા, આનામાં સફળતા બહુ સારી મળી. હજી વિચારો છો કે આવું પાછું? હજી વિચારો છે કે આનાથી વધુ પબ્લિક થાય એવું અમારું આયોજન છે. હવે બહુ એકદમ પબ્લિક વધારે થાય એવું વિચાર છે અમારો. છોકરા છોકરી બહુ અતિ વધારે મળે એવું આયોજન છે અમારું. તો જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું એક નવા સમાચાર સાથે.